સુરતમાં રાજકુમાર બેંગ્લોરની આગળ જેક્સન ટેલરની ગલીમાં પીપળાના ઝાડ નીચે બેસેલા બે ઈસમોએ હુમલો કર્યો હતો. પોલીસને બાતમી આપીને પકડવાની દીધો હોવાનું કહીને તીક્ષ્ણ હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો હતો, જેથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ સમગ્ર મામલે હુમલાની પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ આપનાર સરુકુદ્દીન ઉર્ફ હાજી લંગડા અઝીજ શેખે કહ્યું કે હું અને મારો ભાણો આસિફ ખાન ભિસ્થાનથી ભાગળના કરિયાણાની દુકાનનો સામાન લેવા ગયા હતા, જ્યાં અમુક સામાન માટે થોડી રાહ જોવા હોવાથી ઝાડ નીચે બેઠા હતા. તે દરમિયાન અજુબુમા ઉર્ફ કાલિયા અને નૈયા ઉર્ફ કાકા તથા અજણિયા આવીને તીક્ષ્ણ હથિયાર બતાવવાની સાથે પોલીસમાં કેમ બાતમી આપી તેમ કહીને હુમલો કર્યો હતો અને ઢીક્કા પાટોના માર મારવાની સાથે કપડાં પણ ફાડી નાખ્યા હતા. જોકે લોકો ભેગા થઈ ગયા હતા, જેથી હુમલાખોરોએ કહ્યું કે ફરી જો નવસારી બજારમાં દેખાયો તો તમારું મર્ડર કરી નાખીશું. ધમકી આપીને તેઓ નાસી ગયા હતા. બાદમાં 100 નંબર પર ફોન કર્યો હતો અને કપડાં પર હુમલાખોરોએ ફાડી નાખ્યા હતા. અમે ડરના માહોલમાં જીવી રહ્યા છીએ, જેથી પોલીસ પાસે માત્ર એટલી જ માંગ કરીએ છીએ કે રક્ષણ આપવામાં આવે તથા હુમલાખોરો સામે આકરી કાર્યવાહી થાય તેવી સોહેલ ઓસિફ ખાનની માંગ કરી હતી.